गुड मॉर्निंग, वेलकम टू बायो वर्ल्ड। डॉक्टर मनीषा पटेल हियर। आज आप चेप्टर नंबर 7 एना एक अगत्यना टॉपिक अडस्यु अर्थवर्म नो अभ्यास करीशू। अडस्य नी वात करिए तो बधाए अडस्यु जोयु हशे। अडस्यु ए लालाश पड़ता कथई रंग नो स्थरचर, स्थरचर एटले कि जमीन पर रहनारू अपृष्ठवंशी प्राणी छे। आपणने पृष्ठवंशी अने अपृष्ठवंशी नो भेद खबर छे, जेमां पाछळ करोड़रज्जु न होय एने अपृष्ठवंशी कहेवाय छे। वसवाटनी वात करिए तो ते भेजयुक्त जमीनना ઉપરના સ્તરમાં નિવાસ કરે છે। અને દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે, જે તે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને બનાવે છે। એટલે શું થાય તો દિવસે જમીનની અંદર દર બનાવે છે, આમ ભૂંગળી જેવું બનાવે છે દર, અને માટીને ખોદે અથવા માટીને ખાઈ જાય, અને એ માટીને કારણ ખાઈ જાય એટલે શું થાય, ત્યાં આગળ દર બની જાય છે, આમ ભૂંગળી જેવી રચના। ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ એવું કહેવાય કે અડસિયાનું પગેરું, પગેરું એટલે એની ભાર, કેવી રીતે ખબર પડે અડસિયાનું પગેરું અથવા અડસ્યું ત્યાં છે, કેવી રીતે ખબર પડે? તો અડસ્યું જેનો મળ નિકાલ કરે એના દ્વારા આપણને ખબર પડે કે ભાઈ હા આ વિસ્તારમાં અડસ્યું હશે। જેમ કે આપણને ખબર છે કે જો આપણા ઘરમાં આપણા સોફાની પાછળ નાના નાની નાની રચના જોવા મળે, મતલબ કે શું કહેવાય, જીરા મેથી જેવું, મેથીના દાના જેવી રચના હોય તો એ કોના છે? ઈંડા, તો વંદાના। તો જો ઈંડા જેવી રચના મળે બરાબર તો આપણે કહી શકીએ કે ભાઈ હા અહીંયા વંદો હશે। સેમ એવી રીતે આ અડસ્યું છે એનું જે વર્મી કમ્પોસ્ટિંગ, ખબર છે ને કે અડસ્યાનો જે વેસ્ટ છે એ ખાતર તરીકે ઉપયોગી છે, રાઈટ? તો એના જે વેસ્ટ છે એના પરથી ખબર પડે કે ભાઈ હા અહીંયા અડસ્યું હશે, અને આ એનો જે વેસ્ટ છે ખાસ ધ્યાન રાખજો, એને કહેવાય વર્મ કાસ્ટિંગ। શું કહેવાય એને? વર્મ કાસ્ટિંગ। તો પહેલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, વર્મ કાસ્ટિંગ એટલે શું? ધ્યાન રાખજો તો અડસિયાનો જે ઉત્સર્જિત નીકળો કચરો છે એનો જે મળ છે એને કહેવાય વર્મ કાસ્ટિંગ। ચલો હવે વાત કરીએ તો અડસિયાની સામાન્ય ભારતીય અડસિયા કયા, તો ધ્યાન રાખજો ભારતીય અડસિયાની વાત કરીએ તો ફેરીટીમાં પોસ્થુમાં કહીએ છીએ, અને લુમ્બ્રિકસ, તો ફેરીટીમાં પોસ્થુમાં અને લુમ્બ્રિકસ એ બંને સામાન્ય ભારતીય અડસિયા છે, મતલબ કે ભારતમાં અડસિયાની આ જાતો વધારે જોવા મળે છે, ફેરીટીમાં પોસ્થુમાં અને લુમ્બ્રિકસ। ક્લિયર અહીંયા સુધીનું? ઓકે, તો ભારતીય અડસિયા યાદ રાખજો, ફેરીટીમાં પોસ્થુમાં અને લુમ્બ્રિકસ। હવે આપણે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ, દેટ ઇઝ બાહ્યાકાર વિદ્યા, જે બહુ જ અગત્યનો છે અને બેઝિક કન્સેપ્ટ છે બાહ્યાકાર વિદ્યા।
ओके, बाह्याकार विद्या। तो खास ध्यान रखो सौथी पहलो पॉइंट कि जरे बात करिए छे तो अड़सियानु शरीर लांबु नड़ाकार अने सौथी वधु, आम तो सौथी 120 खंडो धरावे छे, सौथी वधु सरखा टूका खंडो मां वहेंचायेलू छे। एक्चुअली 100 થી 120 खंडो होय छे अने जेने आपणे कहीए छीए समखंडता। શું કહીશું આપણે એને? સમખંડતા। શરીર અનેક સરખા ખંડોમાં વહેંચાયેલું એને કહેવાય સમખંડતા। હવે અડસિયાની કઈ બાજુ પૃષ્ઠ છે એટલે કે પાછળની અને કઈ બાજુ વક્ષ છે એ કઈ રીતે ખબર પડે? તો પૃષ્ઠ સપાટીની વાત કરીએ તો પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગાઢ पृष्ठ मध्य रेखा आवेली होय छे। तो जेनी पृष्ठ बाजू पाछळनी बाजू छे, बराबर समझी लो कि धारो के आ अड़स्यू छे, बराबर तो आ एनी वक्ष बाजू, तो पृष्ठ बाजू शू होय? अवी एक लांबी पृष्ठ मध्य रेखा आवेली होय, बराबर પૃષ્ઠ બાજુએ વચ્ચોવચ મધ્યમાં એક રેખા આવેલી જેને પૃષ્ઠ મધ્ય રેખા કહેવાય, એ શું હોય છે? એકચ્યુઅલી પૃષ્ઠ રુધિરવાહિની હોય છે। તો વક્ષ બાજુ કઈ દેખાવ પડે? હવે જો આ પૃષ્ઠ થશે તો આ વક્ષ થશે, તો વક્ષ બાજુએ આવા નાના 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 છિદ્રો આવેલા છે જેને કહેવાય જનન છિદ્ર, રાઈટ? તો પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગઢ પૃષ્ઠ મધ્ય રેખા આવેલી હોય છે અને વક્ષ બાજુની વાત કરીએ તો વક્ષ બાજુએ આવેલા હોય છે જનન છિદ્રો, બરાબર તો વક્ષ બાજુએ આવેલું હોય છે જનન છિદ્રો। ખાસ ધ્યાન રાખજો અડસિયાના અગ્ર છેડે મુખ અને મુખાગ્ર આવેલો છે, બરાબર સમજી લો કે આડસ્યું છે। તો અહીંયા અગ્ર છેડે અહીંયા શું આવેલું હોય? મુખ, અને આ મુખનો અગ્ર ભાગ આને કહેવાય મુખાગ્ર, રાઈટ? ઓકે, તો મુખના અગ્ર ભાગને કહેવાય મુખાગ્ર, બરાબર ઓકે। તો આમ જોવા જઈએ તો મુખાગ્ર છાજલી જેવો પ્રવર્ધ બનાવે છે, આમ જોવા જઈએ ને તો મુખાગ્ર શું બનાવે છે? છાજલી જેવો ભાગ। તો મુખાગ્ર એ છાજલી જેવો ભાગ છે, બરાબર તો અહીંયા આ નીચે મુખ, આ અગ્ર ભાગ મુખાગ્ર, પણ મુખાગ્રમાં શું આવેલું હોય છે? છાજલી જેવો ભાગ। ખાસ ધ્યાન રાખજો બેટા મુખાગ્ર માટીને જોરથી છીનીને પાતળી તિરાડ પાડી અતિ મંદ ગતિએ આગળ ખસે છે, બરાબર મુખાગ્ર શું કરે છે? અનિદાર ભાગ હોય એટલે આમ માટીને ખોદે અને પછી ધીરે 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 એ આગળ ખસે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે મુખાગ્ર કેવી રચના છે? સંવેદી રચના। સંવેદી એટલે જમીનમાં કોઈ પણ ફેરફારો થાય તો એ સંવેદના કોને ખબર પડે છે? મુખાગ્ર દ્વારા અડસિયાને એ સંવેદના ખબર પડે છે। તો
तो ध्यान રાખવાનું અગ્ર છેડે મુખ, મુખના ટોચે છાજલી જેવો પ્રવર્ધ જેને મુખાગ્ર કહેવાય. મુખાગ્ર એ માટીને ખોદીને દર બનાવવા મદદ કરે છે. મુખાગ્ર સંવેદી રચના છે. અળસિયાના શરીરની રચનામાં 100 થી 120 સરખા ખંડો આવેલા છે, રાઈટ. દરેક ખંડોનું આયોજન એક સરખું છે એટલે એને સમખંડતા કહેવાય, બરાબર. ઓકે, આ ઉપરાંત શું યાદ રાખવાનું છે? તો આ મુખ અગ્ર છેડે અને છાજલી જેવો પ્રવર્ધ મુખાગ્ર, અને મુખાગ્ર કેવો છે? સંવેદી. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અળસિયામાં જે પ્રથમ ખંડ છે, પ્રથમ ખંડને કહેવાય પરિતુંડ, જેને મુખ ખંડ પણ કહી શકો છો. તો અળસિયામાં આપણને ખબર છે કે આવા 100 થી 120 ખંડ આવેલા હોય, એમાં જે પ્રથમ ખંડ છે એને કહેવાય પરિતુંડ. યાદ રાખજો, પ્રથમ ખંડને શું કહેવાય? પરિતુંડ, બરાબર. ઓકે, ચલો હવે અળસિયું જ્યારે દોરો તો અળસિયાનો કયો ભાગ અગ્ર અને કયો ભાગ પશ્વ કેવી રીતે ખબર પડે? તો હું અહીંયા અળસિયા દોરી રહી છું. તમે જોઈ શકો છો કે અળસિયાની વાત કરીએ તો અળસિયું બહારથી વિભાજિત છે. સો બહારથી આ જે વિભાજન હોય છે એને બાહ્ય, આંતર ખંડીય ખાંચ કહેવાય. અંદરથી જે વિભાજન છે એને કહેવાય આંતર ખંડીય વિટપ. બહારથી એવું કહેવાય એને બાહ્ય, આંતરખંડીય ખાંચ, બે ખંડો વચ્ચેની ખાંચ. અને અંદરથી પણ જે વિભાજન હોય છે, પણ અંદર તમે જોઈ શકો છો આવી પડદા જેવી રચના છે, એટલે એને કહેવાય આંતરખંડીય વિટપ. શું કહેવાશે એને? આંતરખંડીય વિટપ. હવે અળસિયામાં કયો ભાગ અગ્ર અને કયો ભાગ પશ્વ છે એ કેવી ખબર પડે? હવે જો આપણને ખબર પડી ગઈ કે જ્યારે આપણે પૃષ્ઠ દેખાવ અને વક્ષ દેખાવની વાત કરીએ તો પૃષ્ઠ દેખાવમાં વચ્ચોવચ્ચ મધ્ય ઘેરી રેખા હોય છે, એ પૃષ્ઠ બાજુ. વક્ષ બાજુની વાત કરીએ તો ના છિદ્રો હોય એ વક્ષ બાજુ. એટલે આપણને વક્ષ અને પૃષ્ઠ તો ખબર પડી ગઈ, પણ અગ્ર અને પશ્વ અળસ દેખાવમાં એક સરખું હોય છે. તો કયો ભાગ અગ્ર અને કયો ભાગ પશ્વ એ કઈ રીતે ખબર પડે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો કે અળસિયામાં પરિપક્વ, અળસિયામાં પરિપક્વ અળસિયામાં ખંડ નંબર 14 થી 16, 14, 15, 16 આ ત્રણ ખંડો જેમાં ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટાથી આવૃત હોય છે, ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટા જોવા મળે છે જેને કહેવાય વલયિકા. શું કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો વલયિકાનું ખંડનું સ્થાન પૂછે તો યાદ રાખજો 14 થી 16. ગ્રંથિમય પેશી, ગ્રંથિમય પેશી એટલે શું? તો જે કોષો સ્ત્રાવી હોય, જે કોષો સ્ત્રાવી હોય એને કહેવાય ગ્રંથિમય, બરાબર. તો ગ્રંથિ એટલે કશું જ અલગ નથી, કોષો છે, પણ આ કોષો સ્ત્રાવ કરે, પ્રવાહી જેવો સ્ત્રાવ કરે એને કહેવાય ગ્રંથિમય. ઓકે, તો અળસિયામાં જે બાજુ આવી આખી અલગ રચના જોવા મળે 14, 15, 16 જેમાં વચ્ચે પડદા હોતા નથી, આ આખો વિસ્તાર અલગ હોય છે ઘેરા રંગનો, બરાબર. તો આ ઘેરા રંગનો, બરાબર,
આખો ઘેરા રંગનો વિસ્તાર જે હોય છે, વચ્ચે પડદા હોય છે મતલબ, પણ આમ આખું તમને દેખાય છે અને એક આખો પડદા નથી હોતો એવું લાગે છે, પણ આ વિસ્તાર આખો ઘટ બાકીના પ્રદેશ કરતાં આ પ્રદેશ આખો અલગ દેખાય છે ઘેરા રંગનો. બરાબર, તો આ જે ઘેરા રંગનો પ્રદેશ જે બાજુ આવેલો હોય એને કહેવાય વલયિકા પ્રદેશ. બરાબર, અને વલયિકા પ્રદેશ એટલે ખાસ ધ્યાન રાખજો કે જેના કોષો સ્ત્રાવી છે, મતલબ કે ગ્રંથિમય પેશી ધરાવે છે. તો ગ્રંથિમય પેશી ધરાવતો જે ઘટ વિસ્તાર છે એને કહેવાય વલયિકા પ્રદેશ. તો વલયિકાના સ્થાનને આધારે અરસિયાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે, 1 થી 13 ખંડ, એને કહેવાય પૂર્વ વલયિકા, વલયિકા પહેલાનો પ્રદેશ, 14 થી 16 ખંડ જેમાં વલયિકા આવેલી છે તો એને કહેવાય વલયિકા પ્રદેશ, અને 17 થી પછીના 120 કે 100 ત્યાં સુધીના એને કહેવાય પશ્વ વલયિકા પ્રદેશ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો, પ્રથમ ખંડને શું કહેવાય? તો પરિતુંડ કહેવાય. વલયિકા કયા પ્રદેશને કહેવાય? 14, 15, 16, રાઈટ. વલયિકાના સ્થાનને આધારે અરસિયાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે, પૂર્વ વલયિકા, વલયિકા અને પશ્વ વલયિકા. હવે ધ્યાન રાખજો, સમજી લો કે હું આ અરસિયું દોરું છું. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અલગ, 17, 18, 19. બરાબર, તમે દરેક જણ આવી રીતે દોરો આટલા ખંડો. સો પ્રથમ ખંડને પરિતુંડ કહેવાય, એ આપણે 100% યાદ રાખીશું. વલયિકાનું સ્થાન પૂછે તો પણ આપણે યાદ રાખીશું ખંડ નંબર 14, 15, 16 જે ગ્રંથિમય વિસ્તાર છે, એટલે બાકીના અન્ય ખંડોથી એ કેવો પડે છે? જુદો પડે છે. ઓકે, ચાલો હવે સૌથી અગત્યની વાત યાદ રાખવાની છે કે ખંડ નંબર 5 થી 9માં, 5 થી 9માં આંતર ખંડીય ખાંચોમાં વક્ષ પાર્શ્વ બાજુ શું આવેલા છે? 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્રો. એક્ઝેક્ટલી ક્યાં આવેલા છે શુક્ર સંગ્રહાશય છિદ્રો? તો 5/6, 6/7, 7/8, 8/9 વચ્ચેના આંતરખંડીય ખાંચોમાં જુઓ, આ 5 અને 6 ખંડ એના વચ્ચેનો આ ખાંચ, બે ખંડો વચ્ચેની ખાંચ, એમાં આવેલું છે શુક્ર સંગ્રહાશય છિદ્ર. 5/6, 6/7, 7/8 અને 8/9 વચ્ચેના આંતરખંડીય ખાંચોમાં વક્ષ બાજુ અને બે પાર્શ્વ બાજુએ શુક્ર સંગ્રહાશય છિદ્ર. અને ખાસ યાદ રાખજો બેટા, શુક્ર સંગ્રહાશય પૂછે તો શુક્ર સંગ્રહાશયનું સ્થાન ખંડ નંબર 6, 7, 8, 9. કેવી રીતે?
तो फरी हूँ तमने समझावू। एक्चुअली पहला आपणे कोई पण बे खंड दोरीए। समझी लो के आ मैं दोर्यु छे खंड नंबर 5 अने आ छे खंड नंबर 6। खंड नंबर 5 अने 6 हवे हूँ एवुं कहूं छुं કે શુક્ર સંગ્રહાશય આવેલું છે ખંડ નંબર 6 માં, એટલે શુક્ર સંગ્રહાશય વક્ષ પાર્શ્વ બાજુ, જો વક્ષ બાજુએ છે, શુક્ર સંગ્રહાશય ક્યાં છે? ખંડ નંબર 6 માં। પણ આ જે શુક્ર સંગ્રહાશયનું છિદ્ર છે એ છિદ્ર ક્યાં આવેલું છે? 5 અને 6 વચ્ચેની આંતરખંડીય ખાંચમાં। તો જુઓ મેં ખંડ નંબર 5 અને 6 ની વચ્ચે જે શુક્ર સંગ્રહાશય છિદ્ર છે એનું શુક્ર સંગ્રહાશય ક્યાં આવેલું હોય? ખંડ નંબર 6 માં। એવી જ રીતે ખંડ નંબર 7 માં આવેલી છે બીજું જોડ શુક્ર સંગ્રહાશય, પણ આ શુક્ર સંગ્રહાશયનું છિદ્ર ક્યાં હશે? 6 અને 7 વચ્ચેના આંતરખંડીય ખાંચમાં। એવી જ રીતે ખંડ નંબર 8 માં વક્ષ પાર્શ્વ બાજુએ, વક્ષ બાજુ અને બંને સાઈડ પર, એટલે એને વક્ષ પાર્શ્વ કહેવાય, એક જોડ શુક્ર સંગ્રહાશય। અને ખંડ નંબર 9 માં એક જોડ શુક્ર સંગ્રહાશય વક્ષ પાર્શ્વ બાજુએ, બરાબર। તો શુક્ર સંગ્રહાશયનું સ્થાન યાદ રાખવાનું વક્ષ પાર્શ્વ બાજુએ, અને શુક્ર સંગ્રહાશય જો આવી રીતે દોરાય તો આમે દોર્યા શુક્ર સંગ્રહાશય। તો અહીંયા ખાસ યાદ રાખજો, શુક્ર સંગ્રહાશય પૂછે, જે કોથળી જેવી રચના છે એ ખંડ નંબર 6 7 8 9, અને શુક્ર સંગ્રહાશય છિદ્ર પૂછે એનો ઉપરનું ઓપનિંગ તો 5/6, 6/7, 7/8, 8/9 વચ્ચેની આંતરખંડીય ખાંચોમાં, કઈ બાજુએ? વક્ષ બાજુએ, પણ બંને સાઈડ પર છે, દેટ ઇઝ વક્ષ પાર્શ્વ બાજુએ। શુક્ર સંગ્રહાશય નામ પ્રમાણે બેટા શુક્ર કોષોનો સંગ્રહ કરતી રચના, દેટ ઇઝ શુક્ર સંગ્રહાશય। તો શુક્ર સંગ્રહાશયનું કામ શું? શુક્ર કોષોનો સંગ્રહ કરવાનું। આ 14મો ખંડ, 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે, જો વક્ષ બાજુ પણ મધ્યમાં કીધું, મધ્યમાં કીધું એટલે વચ્ચોવચ, તો 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે શું છે? માદા જનન છિદ્ર। તો 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે, ભાઈ વક્ષ મધ્ય કહો, વચ્ચોવચ કહો છો, એટલે શું હોય છે ત્યાં આગળ? માદા જનન છિદ્ર। બેટા માદા જનન છિદ્ર એટલે જ્યાંથી અંડકોષોનો ત્યાગ થાય એને કહેવાય માદા જનન છિદ્ર, બરાબર। ઓકે, નાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાસ ધ્યાન રાખજો, 18મા ખંડમાં વક્ષ, આપણે બધું જ વક્ષ બાજુએ, હવે તમને ખબર પડી કે પહેલા કીધું હતું કે વક્ષ બાજુની ઓળખ એના છિદ્રો પરથી થાય, કારણ કે જોઈ શકો છો તમે વક્ષ બાજુએ બધા છિદ્રો આવેલા છે, શુક્ર સંગ્રહાશય છિદ્ર, માદા જનન છિદ્ર। 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ શું આવેલું હોય? નર જનન છિદ્ર। કોમન સેન્સની વસ્તુ છે કે ભાઈ માદા જનન છિદ્ર કોનો ત્યાગ કરશે? ઓબ્વિયસલી અંડકોષોનો। નરજનન છિદ્ર કોનો ત્યાગ કરશે? નક્કી જ છે શુક્રકોષનો, બરાબર। તો 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ નરજનન છિદ્ર આવેલું હોય છે। અને ખાસ યાદ રાખજો, 17 ખંડ નંબર 17
અને 19 માં વક્ષ પાર્શ્વ બાજુએ, વક્ષ બાજુ પણ બંને સાઈડ પર શું આવેલું હોય છે? નર જનન અંકુર. આ છે નર જનન અંકુર અને 18મા ખંડમાં છે નરજનન છિદ્ર. નરજનન અંકુર જે સહાયક ગ્રંથિ તરીકે કાર્ય કરે છે, પ્રજનનમાં મદદ કરે છે. નરજનન અંકુર. આ ઉપરાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે સરીસપાટી પર અસંખ્ય સૂક્ષ્મ છિદ્રો હોય છે જેને ઉત્સર્ગ છિદ્રો કહેવાય. રાઈટ, આખા શરીર પર નાના નાના છિદ્રો હોય એને ઉત્સર્ગ છિદ્રો કહેવાય. ઉત્સર્ગ છિદ્રોનું મહત્વ શું? નકામા કચરાનો નિકાલ કરવાનો. અને ખાસ યાદ રાખવાનું, પહેલા ખંડ છેલ્લા અને વલયિકા સિવાય, પહેલા ખંડ છેલ્લા ખંડ અને વલયિકા સિવાય દરેક ખંડમાં એસ આકાર અને સાના બનેલા છે? કાયટીનના બનેલા. શું આવેલા હોય છે? વજ્રકેશો. અને વજ્રકેશો સામાં મદદ કરે છે? પ્રચલનમાં. આવી રીતે એસ આકારના કાયટીનના બનેલા વજ્રકેશો હોય છે. વજ્રકેશ એટલે વાડ જેવી રચના, બરાબર, જે દરેક ખંડમાં અધિચ્છદ્ય સપાટી સુધી ખૂપેલા હોય છે. અને વજ્રકેશો બહાર જાય અંદર નીકળે, બહાર જાય અંદર જાય, બહાર જાય અંદર ખેંચાય, એટલે અંદર બહાર થઈ શકે છે. અને એ કાયટીનના બનેલા હોય છે અને એ અળસિયાને પ્રચલનમાં એટલે કે ચાલવામાં મદદ કરે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત થઈ અળસિયું. ધ્યાન રાખજો, પૃષ્ઠ બાજુની ઓળખ પૃષ્ઠ મધ્ય રેખા દ્વારા, વક્ષ બાજુની ઓળખ અસંખ્ય છિદ્રો દ્વારા, પહેલા ખંડને કહેવાય પરિતુંડ, મુખની સપાટી પર છાજલી જેવો પ્રવર્ધ મુખાગ્ર જે માટીને ખોદીને દર બનાવવામાં મદદ કરે છે, ખંડ નંબર 14, 15, 16 જેને વલયિકા કહેવાય, ગ્રંથિમય પ્રદેશ છે, બરાબર. વલયિકાના આધારે શરીર 3 ભાગમાં વહેંચાય, પૂર્વ વલયિકા, વલયિકા, પશ્વ વલયિકા. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે, શુક્ર સંગ્રહ શયનું સ્થાન પૂછે, તો ખંડ નંબર 6, 7, 8, 9 શુક્ર સંગ્રહાશય છિદ્રનું સ્થાન પૂછે, તો 5/6, 6/7, 7/8, 8/9 માદાજનન છિદ્ર પૂછે, તો 14મા ખંડમાં વક્ષ મધ્ય ભાગે, નરજનન છિદ્ર 18મા ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ, 17 અને 19મા વક્ષ પાર્શ્વ બાજુએ નરજનન અંકુર. આ ઉપરાંત શરીર પર અસંખ્ય ઉત્સર્ગ છિદ્રો આવેલા હોય છે અને પહેલા છેલ્લા અને વલયિકા સિવાયના દરેક ખંડોમાં એસ આકારના કાયટીનના વજ્રકેશો આવેલા હોય છે. અને આ વજ્રકેશો સામાં મદદ કરે છે? તો આપણે ખાસ ધ્યાન રાખીશું, પ્રચલનમાં મદદ કરે છે વજ્રકેશો. સો આ થઈ વાત અળસિયું એની બાહ્યાકાર વિદ્યા.